गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्रीजी इंस्टिट्यूट खोखरा द्वारा वीडियो लेक्चर में आज नामना मूल तत्वों एना बीजा वीडियो लेक्चर में आपणे गया वीडियो लेक्चर में चैप्टर 3 पाघड़ीनुं मूल्यांकन एमां आपणे सादी सरेराश विषे भण्या हता, जेमां सादी सरेराश एटले के नफामां वधघट थती होय अने नफो कंटीन्युअस न रहेतो होय, वधतो न होय त्यारे सादी सरेराशनो उपयोग लेवामां आवे छे, जे आपणे गया लेक्चरमां भण्या हता। अने आजे आपणे नामना मूळ तत्वोमां चेप्टर 3 पाघड़ीनुं मूल्यांकन एमां बीजी रीत एटले के भारित सरेराश नफानी पद्धति ए रीत विषे भणीशुं। तो चलो आजे आपणे विद्यार्थी मित्रों भारित सरेराश नफानी पद्धति विषे जोईशुं। भारित सरेराश नफो एनी पद्धति में सर्वप्रथम तो कि आ पद्धति में जुदा जुदा वर्षों ने जे वर्षों होय एनो नफो एने भार आपीने तेनी सरेराश काढवामां आवे छे। सामान्य रीते नजीकना वर्षों होय एना नफाने वधु भार आपवामां आवे छे अने तेनी पहेलानो नफो होय तेने ओछो भार आपवामां आवे छे। आथी आ सरेराशने भारित सरेराश नफानी पद्धति कहेवामां आवे छे। आ पद्धति आपेल माहितीने चढ़ता क्रममां गोठवामां आवे छे, एटले के दरेक वर्षोनो जे नफो छे जेमां 1, 2, 3, 4, 5 एवी रीते भार आपवामां आवे छे, चढ़ता क्रममां गोठवामां आवे छे। आ भारित सरेराश नफो शोधवानो जेम आपणे सादी सरेराशनो सूत्र शीख्या हता, એ રીતે ભારિત સરેરાશ નફાનું પણ એક સૂત્ર છે, જેમાં ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, આ આપણું ભારિત સરેરાશ નફો શોધવાનું સૂત્ર છે। હવે ભારિત સરેરાશ નફો શોધ્યા પછી પાઘડી શોધવાનું પણ એક સૂત્ર જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા એના જેવું જ છે, પરંતુ એમાં સાદી સરેરાશ શોધવાનું હતું એટલે આપણે સરેરાશ નફો લેતા હતા। અહીંયા ભારિત સરેરાશના આધારે શોધવાનું છે, એટલે કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો, આ આપણું પાઘડી શોધવાનું સૂત્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે દાખલો કેવી રીતે ગણીશું, કે કોઈ પણ આપણે દાખલો છે ભારિત સરેરાશનો દાખલો, તો એ દાખલો કેવી રીતે ગણીશું। તો સર્વપ્રથમ કોષ્ટક બનાવો, એક કોષ્ટક બનાવવું પડે છે, જેમાં કોષ્ટકમાં પહેલી કોલમ એ વર્ષ, બીજી કોલમ આપેલો જે નફો હોય તે, ત્રીજી કોલમ એ દરેક વર્ષના નફાને ભાર આપવાનો છે, અને ચોથી કોલમ ભારિત નફો આપણા ભારના કોલમનું ટોટલ એને કુલ ભાર કહેવાશે, અને ભારિત નફાનું કોલમ જેને કુલ ભારિત નફો કહેવાશે। સ્ટેપ નંબર 2, દરેક વર્ષના નફાને ક્રમશઃ 1, 2, 3, 4, 5 એવી રીતે ભાર આપવો, જેટલા વર્ષ હોય જેટલો નફો આપેલો હોય એ પ્રમાણે આપણે તેને ભાર આપીશું, 1, 2, 3, 4, 5 એવી રીતે ક્રમશઃ। સ્ટેપ નંબર 3, ભારિત નફો શોધવો, જે આપણે આગળ સૂત્ર જોયું એ સૂત્રના આધારે આપણે ભારિત નફો શોધીશું। સ્ટેપ નંબર 4, ભારિત સરેરાશ નફો સૂત્રની મદદથી અને પાઘડી સૂત્રની મદદથી, આ રીતે આપણે 5 સ્ટેપમાં દાખલો ગણીશું, અને જેમાં કોષ્ટકમાં જ કુલ ભારિત નફો શોધવાનો છે, અને પછી ભારિત સરેરાશ નફો સૂત્રની મદદથી અને પાઘડી પણ સૂત્રની મદદથી શોધવાની રહેશે। હવે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દાખલો કેવી રીતે ગણાય છે। તો આપણને અમુકવાર પરીક્ષામાં માત્ર ભારિત સરેરાશ નફો શોધવાનું કીધું હોય છે, અને અમુકવાર ભારિત સરેરાશ નફાની સાથે પાઘડી પણ શોધવાની કહેલી હોય છે। તો જ્યારે આપણને
માત્ર બાજરા સંફો શોધવાનું કહે છે ત્યારે આપણે પાઘડી શોધવાની રહેતી નથી, માત્ર એક સૂત્રની મદદથી જ કામ થઈ જાય છે. જેમ કે અહીંયા તમને રકમ આપેલી છે, તો કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો, જેમાં વર્ષ આપેલા છે 2013-14, એનો નફો છે 60,000, વર્ષ 2014-15 જેનો નફો 70,000, વર્ષ 15-16 જેનો નફો 90,000 અને 2016-17 જેનો નફો 1,10,000. હવે જે આપણને માહિતી આપેલી છે તેનું આપણું પ્રથમ સ્ટેપ કોષ્ટક બનાવવાનું, એટલે કે ચાર કોલમનું કોષ્ટક બનાવવાનું છે, વર્ષ, નફો, ભાર અને ભારિત નફો એ રીતે. અને પહેલી બે કોલમ જે આપણે દાખલામાં આપેલી છે, વર્ષ અને નફો, અને એને આધારે આપણે ભાર આપવાનો છે અને ભારિત નફો શોધીશું. તો સર્વપ્રથમ આપણે વર્ષ અને નફો લખીએ છીએ, ત્યારબાદ 2014-13-14 જે નફો છે 60,000 તેને આપણે એક ભાર આપીશું, કારણ કે દૂરનો વર્ષ છે, એટલે કે નજીકના વર્ષો હોય તેને વધારે ભાર આપવો અને દૂરના વર્ષોને ઓછો ભાર આપવો. તો 2013-14 એક ભાર આપીએ છીએ, 2014-15 બે, 2015-16 3 અને 16-17 4. આ પદ્ધતિ જ્યારે નફામાં સતત વધારો થતો હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે, અને નફો ગુણ્યા ભાર એના પરથી આપણને મળશે ભારિત નફો. તો નફો અને ભારનો ગુણાકાર કરવાથી આપણને ભારિત નફો મળે છે. તો 60,000 × 1 એટલે કે 60,000 ભારિત નફો છે, 70,000 × 2 તો 70 × 2 એટલે કે 1,40,000, 90,000 × 3 એટલે 2,70,000 અને 1,10,000 × 4 એટલે કે 4,40,000. હવે જે ભાર છે એ ભારના કોલમનું એટલે કે કુલ ભાર શોધવાનું છે. તો દરેક આખી કોલમનો સરવાળો 10 થાય છે કુલ ભાર, જ્યારે ભારિત નફાનું કુલ ભારિત નફો 9,10,000 થાય છે. હવે ભારિત નફો શોધવાનો છે, તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, એટલે કે કુલ ભારિત નફો આપણને આપેલો છે 9,10,000, જ્યારે કુલ ભાર આપણને આપેલો છે 10. તો 9,10,000 ભાગ્યા 10 બરાબર 91,000 જે આપણો ભારિત સરેરાશ નફો છે. તો મિત્રો, આ રીતે આપણે ભારિત સરેરાશ નફો એ શોધી શકીએ છીએ, અને આવા દાખલા આપણને બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સના પૂછાય છે. હવે જોઈએ છે કે ભારિત સરેરાશ નફો અને પાઘડી બંને કેવી રીતે શોધી શકાય. તો એ જ વસ્તુ છે, ખાલી એક પાઘડીનું સ્ટેપ વધારે છે, બાકી જે આગળના દાખલામાં કર્યું એ જ રીતે કરવાનું છે. તો એક દાખલો આપેલો છે આપણને કે નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો, જેમાં આપણને બે કોલમ આપેલા છે, વર્ષ અને નફો, જેમાં 2012-13 40,000, 2013-14 નફો 60,000, 14-15 75,000, 2015-16 90,000, 2016-17 1,20,000. આ રીતે આપણને વર્ષ અને નફો આપેલો છે, તેના પરથી આપણું પ્રથમ સ્ટેપ, સર્વપ્રથમ તો આપણે કોષ્ટક બનાવીશું ચાર કોલમનું, જેમાં વર્ષ, નફો, ભાર અને ભારિત નફો જે આપણે આગળ જોયું તેમ વર્ષ અને નફો આપેલો છે. તેના બાદ ત્રીજું કોલમ ભાર, જેને આપણે વર્ષ પ્રમાણે ક્રમશઃ 2012-13 નફાને 1 ભાર આપીશું, 2013-14 નફાને 2 ભાર આપીશું, 2014-15 નફાને 3 ભાર આપીશું, 2015-16 નફાને 4 અને 2016-17 નફાને 5. અને આ નફા અને ભારનો ગુણાકાર કરીને ભારિત નફો એટલે કે 40,000 × 1 40,000, 60,000 × 2 1,20,000, 75,000 × 3 2,25,000, 90,000 × 4 3,60,000, 1,20,000 × 5 6,00,000. હવે ભારના કોલમનું ટોટલ કરીએ છીએ, તો કુલ ભાર બરાબર 15 અને ભારિત નફો 13,45,000 છે. હવે સૂત્રની મદદથી આપણે કુલ ભારિત નફા પરથી ભારિત સરેરાશ નફો શોધીશું. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો કુલ ભારિત નફો આપણને આપેલો છે 13,45,000 અને કુલ ભાર આપેલો છે 15.
અને આપણો જવાબ છે 89,666.67. વિદ્યાર્થી મિત્રો, તમને કેલ્ક્યુલેટરમાં પાછળ પોઈન્ટ પછી 6666 એ રીતે છેક સુધી લાઈન આપેલી હશે. તમારે એક પોઈન્ટ આગળ એટલે કે 67 કરવાનું છે. પરંતુ જ્યારે પાઘડી શોધો છો ત્યારે જે કેલ્ક્યુલેટરમાં તમારે પોઈન્ટ 66 66 આવેલા છે એ તેમના તેમ રાખતા ખરીદીના વર્ષો ગુણાકાર કરશો તો એક્ઝેક્ટ જવાબ આવી જશે, નહીં તો તમારે પોઈન્ટ 1ની આગુ પાછું રહેશે. એ કોઈ ભૂલ ગણાતી નથી. પાઘડી હવે એના પરથી શોધીએ છીએ. આપણને ભારત સરેરાશ નફો 89,666.67 આપેલો છે. હવે એના પરથી આપણે પાઘડી શોધીએ છીએ. તો પાઘડી બરાબર ભારત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ આપણું સૂત્ર છે, જે સ્ટેપ નંબર 5 છેલ્લો સ્ટેપ છે. ભારત સરેરાશ નફો 89,666.66 આપેલો છે, જે તમારા કેલ્ક્યુલેટરમાં છે જ, જેને ગુણ્યા 3 કરવાના રહેશે એટલે કે 2,69,000 બરાબર. તમને પોઈન્ટ 99 આપેલા હશે, જેને એક પોઈન્ટ આગળ ઉમેરતા 2,69,000 જવાબ આવશે. આ રીતે તમે કોઈપણ દાખલાને ભારત સરેરાશ નફાની પદ્ધતિ ગણી શકો છો, જેમાં નફો દર વર્ષે સતત વધતો હોય, ઘટતો ન હોય ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બાકી જો નફામાં વધઘટ થતી હોય તો આપણે જે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણ્યા હતા સાદી સરેરાશ, તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમને કેટલાક દાખલા હોમવર્કમાં આપેલા છે. જે પહેલાં બે દાખલા છે જેમાં માત્ર ભારત સરેરાશ નફાની રકમ જ શોધવાની છે, અને બીજા બે દાખલા આપેલા છે જેમાં તમારે પાઘડીની સાથે ભારત સરેરાશ નફો એટલે કે પૂરેપૂરા દાખલા ગણવાના છે, અને જેના જવાબ તમને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. જાતે ગણો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે જવાબ આપેલા છે તેની સાથે કમ્પેર કરો, અને કોઈ પણ તકલીફ જણાય તો જરૂરથી મને કોન્ટેક કરો અને એનું સમાધાન મેળવો. લોકડાઉનના આ સમયને નિરર્થક થતો બચાવીએ અને બધા જ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચાડી દરેકને શિક્ષિત કરીએ. જય ભારત.